Students, how are you? I hope all my dear students are very well and all are enjoying this holiday with your parents, right? So students, in the previous video we learned the meaning of vowels. What is the meaning of vowels? Vowels means swar. Swar એટલે એવા અક્ષર કે જેની પાછળ કોઈ ધ્વનિનો અર્ધર હોતો નથી. એવા આપણે કુલ 12 સ્વર જોયા હતા. જેવી રીતે કે અ Vowels, swar means vowels. એવા આપણે કુલ કેટલા સ્વર જોયા હતા? 12. અ અનાનસનો અ, આ આ ગાડીનો આ, નાનો ઈ ઈ ઈયરનો ઈ, મોટો ઈ ઈ ઈશ્વરનો ઈ, ઊ ઉંદરનો ઊ, મોટો ઊ ઊ ઊનનો ઊ, રુ ઋષિ બાબાનો રુ, એ એરણનો એ, ઐ એરાવતનો ઐ, ઓ ઓશિકાનો ઓ, ઓ ઔષધિનો ઓ, ઓ અંગૂઠાનો અ, અને અહ. રાઈટ, કેટલા સ્વર છે? 12. કુલ 12 સ્વર આપણે જોયા હતા. ત્યારબાદ તેનું રિવિઝન પણ કરીશું. આજે આપણે ફરી વખત આ 12 સ્વરનું રિવિઝન કરીશું. અ અનાનસનો અ, આ આ ગાડીનો આ, ઈ ઈયરનો ઈ, ઈ ઈશ્વરનો ઈ, ઊ ઉંદરનો ઊ, ઊ ઊનનો ઊ, રુ ઋષિ બાબાનો રુ, એ એરણનો એ, ઐ એરાવતનો ઐ, ઓ ઓશિકાનો ઓ, ઔ ઔષધિનો ઔ, અમ અંગૂઠાનો અમ, અને અહ. આજે બે બિંદુ આપ્યા છે એને આપણે શું વાંચીશું? અહ. એવા આપણે કુલ કેટલા સ્વર જોયા હતા? 12. હવે આપણે એનું એક્સરસાઇઝ દ્વારા રિવિઝન કરીશું. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, જોઈન ધ સિમિલર લેટર. જોઈન the similar vowels, right? સરખા સ્વર જોડો. ચલો, what is the first letter? અ, અનાનસનો અ. So where is the અ? અનાનસનો અ where is? Here, right? So we have draw a line for અ. Now આ, આ ગાડીનો આ, the second letter is આ, આ ગાડીનો આ. Where is the આ? Last one, right? So we have draw a line. The next vowel is E. Ear no E. Where is the E? Here, right? Moto E. E. Ishwar no E. Where is the big E? Here. So we draw a line. The next vowel is Ru. Rushi Baba no Ru. A. એરાવતનો એ, એરણનો એ, ઐ એરાવતનો ઐ, ઓ ઓશિકાનો ઓ. નાઉ હિયર ઇઝ ધ ફર્સ્ટ લેટર ઇઝ રૂ, ઋષિ બાબાનો રૂ. સો વેર ઇઝ ધ
बिफोर मींस पहला राइट आगड़ नु बिफोर मींस पहला सो हियर इज द ब्लैंक देन आफ्टर वर्ड इज आ नाउ बिफोर आनी पहला कयो आवे छे आनी पहला कयो स्वर आवे छे तो अ आ आनी पहला कयो आवे छे अ सो हियर इज द बिफोर लेटर ई अ आनो बिफोर लेटर कयो छे अ औषधि नो ओ व्हाट इज इट्स आफ्टर लेटर अंगूठा
know that what is the before vowels and what is the after vowels. Before कोने कहेवाય અને after કોને કહેવાય એ તમે સારી રીતે સમજ્યા હશો. આજે આપણે જે રિવિઝન કર્યું છે એના રિલેટેડ વર્કશીટમાં તમારે આન્સર લખવાના છે. ઓકે, થેન્ક યુ.